રાજકોટ ગેમ ઝોનના સર્જાયેલા અગ્નિકાંડની ઘટનામાં 28 જેટલા લોકોના મોતની ઘટનાને પગલે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યભરના ગેમ ઝોન બંધ કરવાના આદેશ જારી કર્યા. તેમાં જરૂરી ફાયર સેફટી, પાવર લોડ સહિતની જરૂરી સુવિધા અંગે તપાસના આદેશને પગલે ભાવનગર મહાનગરપાલિકા કમિશનર દ્વારા SIT ની રચના કરી શહેરભરમાં આવેલા ગેમ ઝોન બંધ કરાવી તેમાં તપાસના આદેશ કરવામાં આવ્યા હતા, જેને પગલે આજે સીટના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં ગેમ ઝોનમાં ફાયર સેફટી, સ્મોક ડિટેક્ટર, પાવર લોડ સહિતની જરૂરી સુવિધા અને તેની મંજૂરી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં એક ગેમ ઝોનમાં સ્મોક ડિટેક્ટર બંધ નજરે પડતા તેને 3 દિવસમાં સિસ્ટમ કાર્યરત કરવા અંગેની નોટિસ પાઠવી હતી. તેમજ સીટના રિપોર્ટ બાદ જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી કોઈ ગેમ ઝોન શરૂ ન કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. કાલે રાત્રે જે રાજકોટમાં બનાવ બને દુઃખદ બનાવ છે, જે સંદર્ભે કમિશનર સાહેબે રાત્રે મિટિંગ રાખેલ હતી એમાં કમિટી બનાવેલ છે. કમિટીમાં ભાવનગર ફાયરના ચીફ ફાયર ઓફિસર SOG